ભરૂચ જિલ્લામાં ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકની મુલાકાત લઈને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજીને વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી વાર્તાલાપ કર્યો હતો. ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ RAF મદદનીશ કમાન્ડર રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોનો પરિચય મુલાકાત લીધી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ પોલીસ મથકમાં શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર B ડિવિઝન, C ડિવિઝન અને A ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેમાં A ડિવિઝન પોલીસ મથક ખાતે PI VU ગઢડિયા, સેકન્ડ PI વ્યાસ, B ડિવિઝન PI SD કુલતરિયા અને રાજેશ તિવારીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તેમની સાથે વાતચીત કરીને દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે અને તેમની પડતી તકલીફો અંગેની માહિતી મેળવી હતી. આજે આપણે પોલીસ સ્ટેશનમાંથી અમને શાંતિ સમિતિના સભ્ય તરીકે બોલાવેલા અને તેમાં રેપિડ પોસ્ટથી આવેલી હતી, તેમની સાથે ઓળખાણ કરાવી અને જે કંઈ માનવતાના ધર્મે મારે કામ કરવાના હોય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સંપ થઈને રહેવાનું હોય એવી વાત જણાવીને અમારી સાથે એમની ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે બધાએ એમને સમર્થન આપ્યું કે અમે માનવતાના ધર્મને ભૂલીએ નહીં અને હવેથી સાથે મળીને બધા સાથે રહીશું. એ રીતની અમને જાણ કરી અને સાથે સાથે કે અમારી સાથે એ લોકો કોઓપ થાય, શાંતિ સમિતિના ભરૂચના જેટલા સભ્યો છે અથવા તો શાંતિના જે પણ કાર્યકરો છે એ બધા અધ્યક્ષ કોર્પોરેટરો જોડે એમણે કોન્ટેક્ટ કરીને અમારી સાથે એવી સમાધાન કહ્યું કે જ્યારે પણ તમને અમારી કંઈ જરૂર પડે તો તમે અમારી પાસે આવી શકો છો અને અમારી સાથે કોન્ટેક્ટ કરીને પ્રજામાં શાંતિનો માહોલ થાય એ રીતનું વર્તન કરવા માટેની જરૂર.